સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ભણશું વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર નવ જેનું નામ છે વન અને વન્યજીવ સંસાધન એમાં આગળના વિદ્યામાં આપણે કેટલાક ટોપિક પોઈન્ટની ચર્ચા કરી ગયા છીએ જેમ કે જંગલોનું વર્ગીકરણ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર અનામત જંગલ સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ જ્યારે માલિકી વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર ત્રણ પડે છે રાજ્ય માલિકીનું જંગલ સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ પછી વાત કરી હતી નિર્વનીકરણ એટલે કે જંગલોનું વિનાશ એની સમજ મેળવી હતી પછી નિર્વી નિર્વનીકરણની અસરો વિશે સમજ મેળવી હતી વન સંરક્ષણ અંગેના ઉપાયો પછી વૈવિધ્ય સભર વન્યજીવ પછી લુપ્ત થતું વન્યજીવ વન્યજીવોના વિનાશના કારણો અને છેલ્લે સમજ મેળવીતી વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો તો આજે સમજ મેળવીશું આગળ વન્યજીવન સંરક્ષણ યોજનાઓ જે જંગલોમાં રહેતા જીવો છે પ્રાણીઓ છે એમનું સંરક્ષણ યોજનાઓ કઈ કઈ પરિયોજનાઓ સરકારે દાખલ કરી છે એના વિશે વિસ્તૃત સમજ મેળવીએ ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ એવી યોજનાઓનો અમલ મૂકવામાં આવી છે આ યોજનાઓ એક સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં જે લુપ્ત થનારા એવા પ્રાણીઓ છે એનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ અને ખાસ કરીને યોજનાઓ એના માટે શરૂ કરવામાં આવી છે એમાંની કેટલીક મહત્વની યોજનાઓનો આપણે અહીંયા ટૂંકમાં પરિચય મેળવીશું પેલું છે વાઘ પરિયોજના એક અંદાજ મુજબ વીસમી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ ચાલીસ હજાર કરતા પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે ક્યારે તો વીસમી સદીની શરૂઆતમાં અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર જે આપણે કહીએ છીએ કે કેટલાક શિકાર થતા હોય છે એમ પ્રાણીઓના અને નિર્વનીકરણ એટલે જંગલોનો નાશ થતો હોય છે એના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઉભો થયો હતો તે સંજોગોમાં વાત કરીએ તો ઓગણીસો માં વાઘ બચાવના હેતુથી ઉદેશથી આ જે વાઘ પરિયોજના છે એ શરૂ કરાઈ ઓગણીસો એકોતેર માં કોના માટે વાઘને બચાવવા માટેના હેતુથી જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા માટે અને તેનું પર્યાવરણીય સંતુલન જળવાય એ રીતે રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા અત્યારે દેશમાં કુલ ચુમ્માળીસ જેટલા ક્ષેત્રોમાં આ વાઘ પરિયોજના કાર્યરત છે એટલે કે આ આ વાઘની પરિયોજના છે એ કાર્યરત છે 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 અને આજે પણ ચાલુ પછી આ નોલેજ માટે આટલું જાણવું ગમશે દીપડો તો દીપડો એ બિલાડી કુળનો છે બિલાડી જેવો લાગે સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે આ દીપડો તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં દીપડા જોવા મળે છે તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે લોકો મોટે ભાગે જાણકારીના અભાવથી તેને ચિત્તાના નામે પણ ઓળખે છે કે ચિત્તો આવ્યો એમ માનવ વસ્તીમાં પણ ક્યારેક એ દીપડો ચડી આવે છે એમ પછી બીજી યોજના છે હાથી પરિયોજના ઓગણીસો બાણુમાં પ્રોજેક્ટનો આરંભ એટલે કે શરૂઆત કરવામાં આવી કઈ યોજના હાથી પરિયોજના એટલે કે એનો પ્રોજેક્ટ બહાર પાડ્યો એમ શરૂઆત થઈ તેનો મુખ્ય હેતુ અથવા તો ઉદ્દેશ્ય એવો હતો કે હાથી છે એમને પોતાના કુદરતી આવાસો છે એમાં સંરક્ષણ આપવાનો તેઓ હાથીઓ સંરક્ષિત રહી શકે અને તેમના કુદરતી નિવાસ સ્થાનો તેમના સ્થળાંતરના માર્ગો સરક્ષણ કરવું એ યોજનાનો હેતુ હતો એમ કે બરાબર રીતે સંરક્ષણ પોતાના આવાસમાં એ હાથીઓ નિવાસ સ્થાન ઉપર રહી શકે હાલ દેશમાં હાથીઓ માટેના છવીસ જેટલા સંરક્ષિત એવા વિસ્તારો છે આ યોજનાના અમલીકરણ પછી જંગલોમાં હાથીઓની સંખ્યામાં પણ વધારો થયો છે આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓ હોય એના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે કેટલાક પાલતુ હાથીઓ હોય એનું પણ પાલન પોષણ ની કામગીરી પણ થઈ શકે છે હવે આ નોલેજ માટે છે આટલું જાણવું ગમશે ચિત્તો છે ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામ શેષ થયેલ છે હવે દેખાતો નથી હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ આ ચિત્તો જોવા મળે છે ભારતમાં તે બંધના વસ્તા એટલે કે પ્રાણી સંગ્રહાલય હોય છે એમાં પણ ભારતમાં એ જગ્યાએ જે પ્રાણી સંગ્રહાલય હોય ત્યાં ચિત્તો જોવા મળે છે હવે વાત કરીશું ત્રીજી યોજના ગેંડા પરિયોજના આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે મોટા ભાગના ગેંડા છે એ અસમ રાજ્યમાં જોવા મળે છે આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવન છે એમાં પણ જૂજ સંખ્યામાં મોટા પ્રમાણમાં આ ગેંડા મળી આવે છે ભારત રાયનો વિઝન બે હજાર ગેંડાની સંખ્યા ત્રણ હજાર સુધી લઈ જવાનો લક્ષ્યાંક પણ રખાયો છે એમ કે બે હજાર વી વીસની જે વ્યૂહરચના બહાર પાડી ભારત સરકાર જેનું નામ વ્યૂહરચનાનું રાયનો વિઝન એના મુજબ એના અંદાજ પ્રમાણે ભારતમાં ગેંડોની સંખ્યા લઈ જવાની છે એવો લક્ષ્યાંક પણ રખાયો હતો એમ હવે આ નોલેજ માટે છે આટલું જાણવું ગમશે હવે એક સિંગી ભારતીય ગેંડો જે ભારતમાં એક સિંગી ગેંડો જોવા મળે છે એનો શિંગડો એક છે તો એનામાં શું છે અલગતા

વધી છે હવે એનું સંરક્ષણ કરવામાં આવ્યું છે એટલે એના પ્રયાસોથી એની સંખ્યામાં પણ વધારો થયો છે હવે વાત કરીશું ચોથું ઘડિયાળ પરિયોજના એટલે કે ઘડિયાળ છે એ મગરની એક પ્રજાતિ છે જે ઘડિયાળ પરિયોજના વિશે વિસ્તૃત સમજ મેળવીએ હવે આ ઘડિયાળ પરિયોજના આપણે વાત કરીએ છીએ કે મીઠા પાણીમાં જોવા મળતી આ મગરોની પ્રજાતિ છે જે દશકમાં લુપ્ત થવાના આરે હતી હવે એ જે મગરોની પ્રજાતિ છે એ ઠંડા પાણીમાં જોવા મળતી હતી પરંતુ ઓગણીસો સિતેરના દાયકામાં એ લુપ્ત થવા જઈ રહી હતી એમ ત્યારે ભારત સરકાર છે એ સમયના પગલા લઈ અને આ પરિયોજના શરૂ કરી કઈ ઘડિયાળ મગરોની પ્રજાતિ જે પરિયોજના કહેવાય એ ભારત સરકારે દાખલ કરી એમ શરૂ કરી પછી પાંચમી ગીધ પરિયોજના ગીધ એ કુદરતનો સફાઈ કામદાર કહેવામાં આવે છે તે મૃત ઢોરનું માંસ ખાય છે ગીધ ભારતમાં ગીધની નવ એવી પ્રજાતિઓ જોવા મળે છે ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાના લીધે બે હજાર થી આ યોજના શરૂ કરવામાં આવી છે પછી વાત કરીશું છેલ્લી પરિયોજના હિમ દીપડા હિમ એટલે બરફમાં રહેતા જે દીપડા હોય બરફ જેવા વિસ્તારમાં જે દીપડા હોય એની પરિયોજના હિમાલયમાં લગભગ ત્રણ હજાર મીટરની ઉંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફ છે એમાં રહે છે બરફ જેવા વિસ્તારોમાં સ્થાનિક લોકોમાં જે વસવાટ કરતા હોય ત્યાં રહેતા હોય એવા લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી તે ઉદ્દેશથી બે હજારમાં આ પરિયોજના શરૂ કરાઈ છે જેથી લોકો છે એ જાગૃત રહી શકે અને એમને બાબત એ હિમદીપડા બાબતની જાણકારી પણ એમનામાં લોકોમાં વધી શકે એટલા માટે આ પરિયોજના બહાર પાડી શરૂઆત થઈ આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના લાલ પાંડા પરિયોજના મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા જે ડોલ્ફિન માછલી છે એ પરિયોજના પણ કાર્યરત છે હવે વાત કરીશું અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો હવે આપણે સૌપ્રથમ વાત કરીશું અભયારણ્ય કોને કહેવાય અભયારણો કહેવાય કોને બરાબર તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા જંગલમાં રહેતા જીવો હોય એનું સંરક્ષણ અને સંવર્ધન માટે અને સુરક્ષિત કરાયેલા જે વિસ્તારો હોય એને અભયારણ્ય કહેવાય ફરી રિપીટ કરું છું જેમના માથે વિનાશનું જોખમ હોય એટલે કે પ્રાણીઓ માથે વિનાશનું જોખમ હોય એવા જંગલોમાં રહેતા જીવોનું જો સંરક્ષણ કરવાનું હશે અને એનું સંવર્ધન કરવાનું હશે એટલે પ્રાણીઓ સુરક્ષિત જગ્યાએ રહી શકે એવા વિસ્તારો કરવામાં આવે છે એવા વિસ્તારોને અભયારણ કહેવામાં આવે છે બરાબર તો વન્યજીવોના સંરક્ષણના હેતુથી અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય સમાનાથી જેવા લાગે છે પરંતુ એમાં ઘણો બધો તફાવત છે કોનામાં રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ અને જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં આપણે તેનો વિસ્તૃત પરિચય મેળવીએ સૌ પ્રથમ વાત કરીએ અભયારણ્યની હવે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે ચોક્કસ એવી મર્યાદા હોય છે એમાં મનુષ્યની જે માનવી પ્રવૃત્તિઓ કરતું હોય છે એનામાં એને અનુમતિ આપવામાં આવે છે માણસને સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા પછી જે પાલતુ પશુઓ હોય છે એને ચરાવવાની છોટ મેળવી શકાય છે એટલે અભયારણ્યમાં આપણે કહીએ કે જે જેની પાસે સત્તા હોય છે એની મંજૂરી મેળવીને પછી પાલતુ પ્રાણીઓને ત્યાં એ અભયારણ્યમાં ચરાવવાની છોટ મેળવી શકાય છે પછી જંગલોમાં રહેતા જીવો છે એ અભયારણ્યની સ્થાપના વન્યજીવ અભ્યારણની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરવામાં આવે છે કરાય છે હવે એ અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા પણ જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે હવે આપણે કહીએ છીએ કે કેટલાક જાણીતા એવા અભ્યારણો છે જેમ કે પેરિયાર ચંદ્રપ્રભા અને એતુર નાગરમ કે જ્યાં પ્રાણીઓ છે એનું સંરક્ષણ થઈ શકે છે અને એ વિનાશથી બચી શકે છે એવી જગ્યા આ અભયારણ છે હવે અહીંયા નકશો છે કે રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણો અને આપણે કહીએ છીએ કે જે વન્યજીવ અભયારણ્ય અને પક્ષી અભયારણ્ય એવી રીતે તો અહીંયા જે રાઉન્ડ શેપમાં છે વન્યજીવ અભયારણ્ય દર્શાવતા રાજ્યો છે એનું નામ પણ છે કયા કયા અભયારણો છે પછી આ સ્ટાર આકારમાં પક્ષી અભયારણ્ય છે જે પણ તમને અહીંયા જોવા મળે છે વેદાન થાંગલ અને રંગાના થીટુ જે આપણે પ્રદેશના નામ આવડે તો આપણને ખ્યાલ હોય જેમ કે અહીંયા તમિલનાડુના પ્રદેશ છે રંગાના થીટુ બરાબર કેરળની વચ્ચે જે કર્ણાટક અને કેરળની તમિલનાડુ ત્રણેય રાજ્યોની વચ્ચે જે રેખા છે જ્યાં રંગાના થીટુ પ્રદેશ છે અને વેદાન થાંગલ એ પક્ષી અભયારણ્યો જોવા મળે છે અને અહીંયા ત્રિકોણમાં છે રાષ્ટ્રીય ઉદ્યાનો ક્યાં ક્યાં જોવા મળે છે તો અહીંયા કેરળમાં પણ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળે છે પછી વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાતમાં જોવા મળે છે બરાબર પછી અહીંયા રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન જે રાજસ્થાનમાં જોવા મળે છે તો એવી રીતે અલગ અલગ જગ્યાએ એ રાષ્ટ્રીય ઉદ્યાન પણ જોવા મળે છે અને વન્યજીવ અભયારણ્ય જે આપણે વાત કરીએ કે કરનાલા વન્યજીવ અભયારણ્ય તો ક્યાં છે મહારાષ્ટ્રમાં પછી અહીંયા નાગરમ જે આપણે કહીએ કે તેલંગાણામાં એ વન્યજીવ અભયારણ્ય છે પછી પેરીયાર અને મુદુમલાઈ એ પણ વન્યજીવ અભયારણ્ય છે જે કેરળ તમિલનાડુમાં પણ જોવા મળે છે તો અલગ અલગ જગ્યાએ એ અલગ અલગ રાજ્યમાં વન્યજીવ અભ્યારણ્ય પક્ષી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો જોવા મળે છે બરાબર તો એ તમે નકશામાં બરાબર જોઈ શકો છો કે ક્યાં વન્યજીવ અભયારણ છે ક્યાં ક્યાં પક્ષી છે રાષ્ટ્રીય ઉદ્યાનો છે હવે સમજ મેળવીશું રાષ્ટ્રીય ઉદ્યાન સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું તો આપણે કહીએ છીએ કે કુદરતી વનસ્પતિ હોય વન્યજીવો હોય કુદરતી સૌંદર્યના સ્થળો હોય તેમજ મહત્વના એવા રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે ફરી રિપીટ કરું છું કુદરતી વનસ્પતિ જંગલોમાં રહેતા જીવો કુદરતી સૌંદર્યના એવા સ્થળો તેમજ મહત્વના જે રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના જે સુરક્ષિત વિસ્તારો હોય એને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે હા અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે એટલે કે આપણે કહીએ છીએ કે જે પક્ષી અભ્યારણ હોય છે પ્રાણી અભ્યારણ હોય છે એની તુલનામાં આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે જે સંરક્ષિત જગ્યાએ હોય છે તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે એકથી વધારે પરિસ્થિતિ તંત્ર એમાં જોડાયેલો હોય છે સમાવિષ્ટ હોય છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓ હોય છે એને ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે જ્યારે આપણે કહીએ છીએ કે અભયારણમાં સંપૂર્ણ પ્રતિબંધ હોતો નથી જે પાલતુ પશુઓ હોય છે ગાય ભેંસ બકરી એને એને ઉપર પ્રતિબંધ જ મૂકવામાં આવે છે છૂટ મળતી નથી ચરાવા માટે પછી અભયારણની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ ઉપર કેન્દ્ર હોતું નથી જેમ અભયારણ્ય છે એ બીજી પ્રજાતિ ઉપર કેન્દ્રિત હોય છે જ્યારે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કોઈ પણ વિશેષ પ્રજાતિ ઉપર કેન્દ્ર હોતું નથી હવે એ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે કાજીરંગા કોરબેટ વેડાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર દચીગામ એ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે જે આપણે મહત્વના અને અગત્ય ગણાવી શકાય છે ગણાવી શકીએ કાજીરંગા કોરબેટ વેડાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે હવે વાત કરીશું જૈવ આરક્ષિત ક્ષેત્રો હવે જ એ જે જેવો આરક્ષિત ક્ષેત્રો છે મતલબ કે આપણે કહીએ છીએ કે વનસ્પતિ હોય કેટલીક જીવ જંતુઓ હોય જમીન હોય તેમાં જમીન ત્યાં વસતા માનવ સમુદાયો હોય એની જીવન શૈલીનું જે લોકોનું આખું ટોળું હોય છે સમુદાય હોય છે એનું જીવન જીવવાની જે શૈલી હોય છે એનું પણ સંરક્ષણ ત્યાં કરવામાં આવે છે જેવો આરક્ષિત ક્ષેત્ર તરીકે હવે તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર કરવામાં આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્રની જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા હોય છે એનું સંરક્ષણ કરવાનો હેતુ પણ રહેલો હોય છે હવે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ જીવ જંતુઓ જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે કરાય છે ત્યાં ત્યાં જૈવ વિવિધ બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ એવી સવલતો હોય એ ઉભી કરવામાં આવે છે આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે પાંચ હજાર ચોરસ કિલોમીટરથી પણ મોટો હોય છે કયો જેવો આરક્ષિત ક્ષેત્રનો નીલગરી મન્નારની ખાડી ગ્રેટ નિકોબાર સુંદરવન પંચમઢી વગેરે દેશના મહત્વના જેવ આરક્ષિત એવા ક્ષેત્રો ગણવામાં આવે છે ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણના હેતુથી બે હજાર આઠની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયું છું આપણે બીજા વિસ્તારો જોયા હોય કે ન જોયા હોય પરંતુ આપણા ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ એવી પરિસ્થિતિ એટલે કે આપણે એનો સમાવેશ છે એ જેવો આરક્ષિત ક્ષેત્ર તરીકે થયો છે એટલે આપણે જેવો આરક્ષિત ક્ષેત્ર કચ્છના રણને જોયું છે એ રક્ષણથી એટલે એનું સંરક્ષણ કઈ કયા હેતુ સર તો આપણે કહીએ વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુ સર ક્યારે તો બે હજાર આઠ ની સાલમાં ઘોષિત કરવામાં આવે છે કચ્છના રણને જે જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ગણી શકાય હવે આ નોલેજ માટે છે આટલું જાણવું ગમશે ભારત એટલે કે ગુજરાતમાં ભારતમાં અને ગુજરાતમાં ત્રણ ડિવાઇડ થયેલા છે જેવ આરક્ષિત ક્ષેત્ર રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તો સૌપ્રથમ આપણે વાત કરીશું ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રની સંખ્યા અઢાર છે ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા એકસો ત્રણ છે અને ભારતમાં અભયારણ્યની સંખ્યા પાંચસો એકત્રીસ છે જ્યારે આપણે ગુજરાતની વાત કરીશું તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એક રાષ્ટ્રીય ઉદ્યાન ચાર અને અભયારણ્ય ત્રેવીસ છે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે પણ સાથે સાથે આપણે સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર પડનારા જે દૃષ્ટ ભાવો હોય છે એ અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી બને છે કોઈ પણ પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય છે કે સંકટમાં આવી જાય છે ત્યારે આહાર શ્રૃંખલામાં પડતી જે ખલેલ પહોંચે છે એના પરિણામો ઘણા ખરા દૂરવર્તી પણ હોય છે એટલે નજીકના નથી હોતા સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવ જીવજંતુની ચોક્કસ એવી ભૂમિકા હોય છે ફાળો હોય છે એનો જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવ થાય છે આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થઈ જાય તો લાંબા ગાળે તેના પરિણામો સમગ્ર જે નૈસર્ગિક તંત્ર હોય છે એ પણ તૂટી પડે છે મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે તેથી આપણે આજે વધારે સજાગ નથી થયા જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ ને તે દાયકાઓ પૂર્વ સેવેલી જે આપણે કાળજી નથી રાખી એનું પરિણામ છે આવતીકાલને ઉજળી બનાવવા માટે આયોજન બંધ વિકાસ કરીશું તો વાંધો આગળ આવશે નહીં પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ એવો વ્યવહાર આજની આતી અત્યારની જરૂરિયાત એટલે કે ખૂબ જરૂરિયાત છે કે પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર કરીએ હવે આ નોલેજ માટે છે આટલું જાણવું ગમશે જે હેણોત્રો નામ છે એનો પ્રાણીનું આ પ્રાણી છે એ સુકા તથા અધા અર્ધ સુકાયેલા એવા વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ રણભૂમિ અને અર્ધા રણ પ્રદેશમાં વસે છે આ હેણોત્રો ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં પણ આ હેણોત્રો જોવા મળે છે બંને તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે હેણોત્રાની થોડું ઊંચું હોય 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 છે 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 ભરાવદાર ગોળ એવું મોઢું અને એના ઊંચા કાન તે રીતે આપણે હેણોત્રાને ઓળખી શકીએ છીએ નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે તેના પદ ચિહ્નો એટલે પગના ચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ આપણે જાણી શકીએ છીએ કે અહીંયા હેણોત્રો આવ્યો હતો એમ હવે અહીંયા છે ડુંગાંગ વિશે જાણકારી આ એક વિશિષ્ટ જર્ચર છે ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારામાં એટલે કે કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત મોટા સંખ્યામાં જોવા મળે છે આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારા ઉપર અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારા ઉપર આ ડુંગાંગ જોવા મળે છે તેનો મુખ્ય ખોરાક સમુદ્રમાં ઘાસ અને વનસ્પતિ હોય છે પણ કવચિત તે જળચરોનો પણ આહાર કરી શકે છે કેટલાક એવા જળચરો હોય છે એનો આહાર પણ તે કરી લે છે તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવ્યો છે એક સમય ડુંગાંગ છે એ ગુજરાતના તેમાંય ખાસ કરીને સૌ સૌરાષ્ટ્રના કિનારામાં જોવા મળતા હતા જે આજે ત્યાં જોવા મળે છે ક્યાં કેમ જ તો મિત્રો અહીંયા આ નવમો ચેપ્ટર વન અને વન્યજીવ સંશોધન અથવા તો સંસાધન તો એ પાઠ ને વિસ્તૃત સમજ મેળવી તો અહીંયા વિડીયો આ પૂરું કરું છું બરાબર થેન્ક યુ